સબસ્ક્રાઇબ કરો છે મારું ગુજરાતી ચેનલ ને. લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલ માથા. લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલ માથા. પ્રભુ ચારી લીલા રામ બેટા રામ. હા બાપુજી. લે આ શું બાપુજી? આજે તારો જન્મદિવસ છે ને બાપુજી? હું તો ભૂલી જ ગયો હતો. અરે મારા દીકરાનો જન્મદિવસ તો મને યાદ જ હોય ને. લેખ વિધિના કેવા લખાણા અચરજ દિલમાં. દાદાભાઈ, આપણી પાસે તો પૈસા આવી જ જશે. બોપતભાઈએ બેંકમાં તો ચેક ડિપોઝિટ કરી દીધો હશે. 10 મિનિટમાં ઓનલાઈન મની ટ્રાન્સફર. હું પણ ભૂપતના ફોનની જ રાહ જોઈ રહ્યો છું. એ છે. હા બોલ ભૂપત. દાદાભાઈ, આ તો ગજબ થઈ ગયું છે. આ ચેકમાં તો સહી જ નથી. શું વાત કરે છે? બેંકમાં ચેક ભરવા ગયો તો મેનેજરે ચેક પાછો આપ્યો અને એમાં સહી નથી એમ કે છે. કુમાર, પેલા આરજેના બંને ચેક કાઢીને જો, એમાં એની સહી છે કે નહીં જો. આમાં તો સાઈન જ નથી ભાઈ. શું વાત કરે છે? સહી જ નથી એવું કેવી રીતે બને? એને તો મારી સામે સહી કરી હતી. લકી પેન. આહા, મહત્વની ડીલ હંમેશા હું મારી આ પેન થી જ સાઈન કરતો હોઉં છું. બલી સમડી જોઈ છે? સમડી ચક્રાવા લેતી વખતે એની હંમેશા દરેક ક્ષણે નજર નીચે જ ક્યાંક શિકાર શોધતી હોય છે. આ તમારી સાઈન કમાલ છે ને. છેતરપિંડી માટે કોઈ એની નકલ ન કરી જાય એટલા માટે. છેતરપિંડી તગો મારી સાથે આરજે. દાદાભાઈ, એ ગામ તરફ ગયો છે. હવે તો એને ગમે તે ભોગે પકડવો જ પડશે. અરે આપણી પ્રોપર્ટીના પેપર્સ, કામ લોકોની પ્રોપર્ટીના પેપર્સ બધા જ એની પાસે છે. ચાલો ખતમ કરી નાખીએ એને. આટલી બધી ભીડ. કુમાર, આ ઘર તો પેલા રામનું છે, તો પછી ક્યાં છે પેલો દગાબાજ આરજે? આરજે નહીં, તારો બાપ. લાલચના ચશ્મા તારી સમજણ પરથી હટાવી દેજો. સામે બેઠો છે આરજે. રામ પ્રતાપસિંહ જાડેજા. આરજે. કેમ, ઝટકો લાગ્યો? ઝટકો તો મને ત્યારે જ લાગ્યો હતો જ્યારે તે બાજ અને કાચિંડાની વાત કરી હતી. ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું. પણ એક ભૂલ તો જંગલના રાજાથી પણ થાય. છેતરપિંડીના બાદશાહ શોભતા નથી આ શબ્દ તમારા મોઢે. તમને જાલિમોને નરાધમોને ઈમાનદારી સાથે શું લેવા દેવા? એટલે જ તો બનવું પડે અમારે જેવા સાથે તેવા. છળ કપટ છેતરપિંડીથી જ આ ગામના બધા જ ખેડૂતોના જમીનના દસ્તાવેજો તે હડપી લીધા. તો ધારો જ પેત્રો વાપરીને વખત આવે પેલી સમડીની જેમ છપટ મારીને ઝડપી લીધા. બધા જ દસ્તાવેજ તારી જ છેતરપિંડીની રમત આદરીને.
અને દરેકે દરેક દસ્તાવેજના અસલી માલિકો સુધી પહોંચી ગયા છે ગજેન્દ્રસિંહ. અને ઓ ગજેન્દ્રસિંહ, તમારી આલીશાન હવેલી. શું કહેતા હતા તે દિવસે બણગા ફૂકતા ફૂકતા? ચોપડા પ્રમાણે 35 કરોડ અને રોકડા પ્રમાણે 60 કરોડ. એ 60 કરોડની તમારી હવેલી એસકેના 25 કરોડના કર્જાની સામે ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે દસ્તાવેજમાં લખીને આપી દીધી એસકેને. એસકેની દીકરીના હાથમાં તમે દસ્તાવેજ સોંપ્યા. સપના, એસકેની દીકરી બહુ ચતુર સમજો છો ને તમે પોતાની જાતને, પણ ચતુર કાગડો હંમેશા ઉકરડા ઉપર જઈને બેસે અને તમે લાલચના ઉકરડા ઉપર બેઠા. 150 કરોડ પરના ચેક પરની સહી અચાનક ગાયબ. કેવી રીતે ભાઈ? જાદુ, ચાઇનીઝ પેન, બિલકુલ તમારા જેવી છે. અભી બોલા, અભી ફોક, અભી લિખા, 2 ઘંટે કે બાદ કુછ નહીં દિખા. ફોક. આજે તમારું રાજપાટ ગયું ગજેન્દ્રસિંહ. હવેના નવા રાજા અહીંયાના ધરતી પુત્રો અને એનો આ સરદાર. આજે સાવ રસ્તા પર આવી ગયા ગજેન્દ્રસિંહ તમે. આ ગજેન્દ્રસિંહ એટલો સસ્તો નથી કે કોઈ પણ એને રસ્તા પર લાવી શકે. હવે તો એ જ રસ્તા પર તું અને તારા સાથીદારોની લાશો ઢળશે. એમ જ નથી થતી જમીદારી. હવે તો જમીન લઈશ પાછી અને મોત નહીં રાખું ઉધારી. જોયો, આને કહેવાય સમજદારી. એમ જ નથી થતી જમીદારી. હવે નહીં રાખું મોતની ઉધારી. યાદ છે પેલી સમડી, કાચિંડો અને શિકારવાળી વાત? ત્યારે કાચિંડાનો શિકાર કરવા ગયેલી સમડી એ કાંટાળા ઝાડમાં ફસી જાય ને તો પોતે પણ શિકાર થઈ જાય. જોયું ને લાલા, આ મોટો, આ નાનો, આ નાનો આવ્યો ને મોટો ફસાયો. શિકાર રમી લીધો, હવે તો તારો શિકાર કરે છૂટકો.
સરદાર, હથિયાર મૂકી દો, નહીતર આજે એક સગી બહેનના હાથે એના જ ભાઈનું મોત નક્કી છે. અરે તું તો મારી નાની લાડકી બેન, તું નિર્દોષોનું લોહી વહેડાવનાર, બારકી બેન દીકરીઓની ઇજ્જત આબરૂ પર હાથ નાખનાર ને જીવતા રહેવાનો કોઈ જ અધિકાર નથી, ભલે ને પછી એ પોતાનું લોહી જ કેમ ન હોય. વાહ ગજેન્દ્રસિંહ વાહ, જોઈ લે ઉપરવાળાનો ન્યાય. હવે સમજાયું કોણ શિકારી ને કોણ શિકાર. Hurts.
इंस्पेक्टर कुमार। रामार। ओह। हाँ राम। माफ कर कई ना बोल राम। भाइयों गुमाव्या एनु दुख जरूर छे पर साथे आजे ते आ गाम ने जमींदारी माथी मुक्त कराव्या छे अने एमने आजे एमनो साचो हक अपाव्यो छे राम। एनी खुशी अपरंपार छे। हाँ तमे लोगो ठीक छो ने? हाँ भाई ठीक छे। काश આ દિવસ જોવા મારી રેશમા જીવતી હોત તો। હા દીકરા। રામભાઈ રાકેશ બાપુ આ ગામ પર લાગેલા ગ્રહણ અને તમારા નામ પર લાગેલા કલંક ને ભૂસવાનો ઝીલ્યો તમે પડકાર પૂરો થયો આજે